हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग फ्रेंड्स। तपोवन ग्रुप ऑफ स्कूल में आपनु हार्दिक स्वागत है। धोरण 11 चैप्टर नंबर 15 आंकड़ाशास्त्र एटले के प्रसार मान में आपणे हता। गई कालना लेक्चर सुधी आपणे मध्यक थी सरेराश विचलन आवृत्तिवाला दाखला जे हता एमां जोयेलुं। एमां बे प्रकार छे, सतत आवृत्ति वितरण, असतत आवृत्ति वितरण। असतत कोने कहेवाय, सतत कोने कहेवाय, एना अलग अलग दाखला पण आपणे जोयेला। तो हवे आपणे छेल्लो जे टॉपिक बाकी रह्यो छे ते के सतत आवृत्ति वितरण में के जे मध्यस्थी सरेराश विचलन शोधवाना दाखला आपणे बाकी राखेला। मध्यस्थी सरेराश विचलन तो ये जोईए। तो एमां पहला मध्यस्थ कई रीते शोधवो तो ये पहला आपणे जेनुं सूत्र छे ने लखी नाखीए, पछी तमने थोड़ी घणी हिंट मळशे। तो चलो, मध्यस्थ थी सरेराश विचलन, मध्यस्थी सरेराश विचलन। અહીંયા સુધી આજે જેટલું ચાલે એટલું આજના જ કમ્પ્લીટ કરી, આવતીકાલથી જ્યારે સ્કૂલે આવો ત્યારે કમ્પ્લીટ નોટ બનાવેલી હોવી જોઈએ, ફરજિયાત, બરાબર? ચલો, મધ્યસ્થી સરેરાશ વિચલન। હા, આવતીકાલથી આપણે આ ચેપ્ટરમાં આગળ પણ નહીં વધીએ, તમે ઓફલાઈન આવો ત્યારે। પહેલાં હું તમને ક્વેરી જે હશે આ ચેપ્ટર પૂરતી એ કરાવી દઈશ, આ ચેપ્ટર પતી જાય પછી આગળના જે આપણે ચેપ્ટર પૂરા કર્યા છે એની પણ ક્વેરી લઈ લેશું, ઓકે? પછી આપણે આગળ વધીશું। ચાલો, તો મધ્યસ્થી સરેરાશ વિચલન, તો મધ્યસ્થી સરેરાશ વિચલન શોધવું હોય તો એના માટે સિમ્બોલ તો કે દર્શાવાય ડેલ્ટા એમ વડે, અથવા મીડિયન ડેવિએશન, મીડિયન ડેવિએશન એ પણ કહી શકો ડેલ્ટા એમ। એનું સૂત્ર તો કે સિગ્મા એફ આઈ માનાંકમાં એક્સ આઈ માઇનસ એમ છેદમાં એન છેદમાં એન। એન એટલે શું? તો કે આવૃત્તિનો સરવાળો, એન એટલે આવૃત્તિનો સરવાળો, યાદ રહેશે, એન એટલે આવૃત્તિનો સરવાળો। ચલો, એક્સ આઈ એટલે અવલોકન, એમ એટલે, તો કે એમ એટલે મધ્યસ્થ, એમ એટલે મધ્યસ્થ। તો તમે યાદ કરો, જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હતી ત્યારે આપણે મધ્યસ્થ કઈ રીતે શોધતા હતા? તો એમાં મધ્યસ્થ શોધવા માટે આપણે આવૃત્તિની બાજુની કોલમમાં એક નવી આવૃત્તિ શોધતા હતા। ઇંગ્લિશમાં આને કહેવાય ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સી, એટલે કે સંચય આવૃત્તિ, એને શોર્ટ ફોર્મમાં આપણે દર્શાવતા હતા CF વડે, એટલે બધાનો સરવાળો લાઇનમાં કરતા જતા હતા। એ આવૃત્તિ માની લો 50 આવી, તો એન બાય 2 આપણે શોધતા હતા। શું શોધતા હતા? એન બાય 2, એટલે કે એન બાય 2 એટલે 50ના અડધા 25, કે ભાઈ 25 આવૃત્તિ ધરાવતું કોઈ છે? જો હોય તો એ લઈ લેતા હતા, ન હોય તો 25થી તરત મોટી હોય એવી આવૃત્તિ ધરાવતું આપણે અવલોકન પસંદ કરતા હતા, અને એ આપણો મધ્યસ્થ બનતો હતો। શું બનતો હતો? મધ્યસ્થ। તો આમાં મધ્યસ્થ કઈ રીતે બનશે? આમાં તો આવૃત્તિ કેવી છે? તો કે સતત આવૃત્તિ વિતરણ છે, તો આ થોડોક મધ્યસ્થ શોધવા માટે કોમ્પ્લિકેટેડ છે। અત્યારે આપણે ગણીએ પણ છીએ, લખવાનો પણ છે, પણ એક્ઝામ માટે આ કરવાનું નથી। અત્યારથી હું કહી દઉં, મધ્યસ્થી સરેરાશ વિચલન એક્ઝામ માટે જરૂરી નથી અને કરવાનું પણ નથી, પણ સાથે સાથે સમજી લઈએ। તો મધ્યસ્થ એનો કઈ રીતે શોધવો? તો મધ્યસ્થ એનું શોધવા માટેનું સૂત્ર છે એમ બરાબર એલ પ્લસ એલ પ્લસ એન બાય 2 માઇનસ કેપિટલ એફ છેદમાં સ્મોલ એફ ગુણ્યા સી। તમારી નવી ટેક્સ્ટબુકમાં આના નામકરણ બદલી નાખ્યા છે, બરાબર? પણ આપણે આટલું યાદ રાખીએ, એલ પ્લસ એન બાય 2 માઇનસ એફના છેદમાં સ્મોલ એફ ગુણ્યા સી। તો અલગ અલગ સિમ્બોલ છે શું? તો પહેલું જોઈએ એલ, એલ એટલે શું? જે તમને મધ્યસ્થ વર્ગ મળવાનો છે, વર્ગ કોને કહેવાય આપણે દાખલો ગણીએ ત્યારે વધારે આઈડિયા આવશે, કે મધ્યસ્થ વર્ગની, મધ્યસ્થ વર્ગની અધસીમા, મધ્યસ્થ વર્ગની અધ સીમા, જે વર્ગ આપેલો હોય એનો ડાબી બાજુનો ભાગ એટલે અધ સીમા અને જમણી બાજુનો ભાગ એટલે ઉધ્વ સીમા। શું કહેવાય? અધ સીમા અને ઉધ્વ સીમા। ચલો, એલ, એન બાય 2, તો કેપિટલ એન એટલે તો ખબર જ છે આવૃત્તિનો સરવાળો, અહીંયા કેપિટલ એન લખશો તો પણ ચાલશે, તો અહીંયા હું કેપિટલ એન એટલે અલગ સિમ્બોલ દર્શાવતો નથી, એનો એ જ રહેવા દઉં છું। સ્મોલ એફ એટલે શું? તો સ્મોલ એફ એટલે જે વર્ગ મળ્યો છે વર્ગના ઉપરના વર્ગની, ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, સંચય આવૃત્તિ, એટલે આપણે CFના ખાનામાં જોવું પડશે। ચલો, સ્મોલ એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ। સી એટલે વર્ગ લંબાઈ, બે વર્ગ વચ્ચે ગેપ કેટલાનો છે? તો સી એટલે વર્ગ
लंबाई, एटलू याद रहे। जो मध्यस्थ मिली जाए तो पछी डायरेक्ट सूत्र में ज किंमत मूकवानी छे। वधारे टाइम नहीं बगाड़ता कि दाखलानी ज शुरुआत करिए। लखो मध्यस्थी सरेराश विचलन शोधो। आपो हेडिंग मध्यस्थी सरेराश विचलन शोधो। मध्यस्थी सरेराश विचलन शोधो। एने वर्ग आप्यो छे अने आवृत्ति आपेली छे, ए हूँ वर्टिकल लखू छू। एने भले टेबल आप्यू होय तो वर्ग अने आवृत्ति, वर्ग अने आवृत्ति। वर्ग आपेलो छे 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60। ચાલો આવૃત્તિ, તો આવૃત્તિ આપેલી છે 6, 7, 15, 16, 6, 7, 15, 16, 4 અને 2, 4 અને 2। કરીએ દાખલાની શરૂઆત। ચાલો તો આવૃત્તિ આપેલી હોય તો એના ઉપરથી સંચય આવૃત્તિ શોધવી પડે। સંચય આવૃત્તિને આપણે કહીએ છીએ CF। શું કહીએ છીએ? CF। 6 ના 6, 6 ને 7 તો કે 13, ઘણા આમ લાઇનમાં સરવાળો કરે, આ રીતે ક્રોસ પણ થાય। ચાલો 13 ને 15 તો કે 28, 28 ને 16 તો કે 44, 44 ને 4 તો કે 48, 48 ને 2 તો કે 50, કેટલા મળ્યા? 50। તો જ્યારે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે એન બાય 2ની આવૃત્તિ ધરાવતો વર્ગ, એન બાય ટુ એટલે 50 ભાગ્યા 2 = 25 ની સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ, 25ની સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ, અથવા તુરંત જ મોટો દેહ ધરાવતો હોય એ વર્ગ આપણે લેવાનો। ચાલો 25 તો કે 13 સુધી આવે છે, 25 આમાં આવી જાય છે, તો 25થી મોટો એટલે કોણ આવશે? તો કે 28 વાળો। તો આ જે લાઈન છે ને એનું આ રીતે બોક્સ બનાવી દઉં છું, આને શું બનાવી દઉં છું? બોક્સ, કેમ કે આ આપણો બની ગયો મધ્યસ્થ વર્ગ। શું બની ગયો? મધ્યસ્થ વર્ગ। તો હવે મધ્યસ્થ શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડે। તો શોધીએ m = l + n/2 - F (f)c। મૂકતા જઈએ કિંમત m = l। l એટલે શું? તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા। આ જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે એની અધસીમા, અધસીમા એટલે આગળની કેટલી છે? તો કે 20। કેટલી છે? 20। મૂકો અહીંયા 20 વત્તા કૌંસમાં n/2, 50 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 25। અહીંયા આવશે 25 માઇનસ F। F એટલે વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ। આ જે વર્ગ છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિના ખાનામાં કેટલા આવે છે? 13। તો 25 - 13 / f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ। આ વર્ગની આવૃત્તિના ખાનામાં જુઓ કેટલા છે? 15 × વર્ગ લંબાઈ। વર્ગ લંબાઈ એટલે આ બે વચ્ચે ગેપ કેટલાનો? તો કે 10નો। આ બે વચ્ચે 10 10 10 10, તો અહીંયા આવશે × 10। આપો સાદુરૂપ, 25માંથી 13 જાય તો 12, 12 × 10 120, 120 ભાગ્યા 15 એટલે 8, 8 + 20 એટલે મધ્યસ્થ મળે છે મને 28। મધ્યસ્થ m = કેટલો મળે છે? 28। ચાલો મધ્યસ્થ મળી ગયો, લખી નાખો અહીંયા બાજુમાં મધ્યસ્થ m કેટલો આવ્યો? 28। બીજું, xi માંથી બાદ કરો। xi તો આપણે શોધ્યું જ નથી, તો કોઈ પણ વર્ગ પરથી જ્યારે xi શોધવાનો હોય ત્યારે વર્ગની સરેરાશ લેવાય, હા કે ના? 0 + 10, 10 ભાગ્યા 2 = 5, 10 + 20, 30, 30 ભાગ્યા 2 = 15, અને વર્ગ લંબાઈ જો 10ની હોય ને તો આ ગેપ પણ 10 10નો જ આવવાનો, 5 15 25 35 45 અને 55, 4 ને 2 6, 4 ને 2 6। હવે અવલોકનમાંથી મધ્યસ્થ બાદ કરો। ચાલો કરો, xi - m નો માનાંકત સાથે લઈ લઉં છું। 5માંથી 28 બાદ કરો તો -23નો માનાંક 23, 15માંથી 28 બાદ કરો 13, 25માંથી 28 કરો 3, 35માંથી 28 કરો 7, 45માંથી 28 17, 55માંથી 28 27, હા કે ના? નો ગુણાકાર fi સાથે, શેની સાથે? fi, તો fi · xi - m, આમ ખરું કરી દેજો એટલે ભૂલ જ ન પડે। ચાલો 23 × 6, 20 × 120, 3 × 18, 138, 20 × 6, 120 ને 3 × 18, 138, 13 × 7 તો કે 91, 91, 3 × 15,
पिस्तालीस, सात गुणिया सोल, सोल सत्ता एक सौ ने बार, सत्तर गुणिया चार अड़सठ, सत्यावीस गुणिया बे चौप्पन, कितना आवे छे चौप्पन। करी आ बधानो सरवाळो एटले सिग्मा, तो करिए सरवाळो आठ, आठ ने एक नौ ने पाँच चौदह ने बे सोल ने आठ चौबीस ने चार अठयावीस, नो आठलो वधी पड़ी बे, त्रण ने बे पाँच ने नौ चौदह ने चार अठार, ओगणीस ने छ पच्चीस ने पाँच त्रीस, ने शून्य वधी पड़ी त्रण चार पाँच, पाँच सौ ने आठ, कितलो आवशे पाँच सौ आठ। तो लखी नाखवानुं मध्यस्थी सरेराश विचलन डेल्टा एम बराबर सिग्मा एफ आई मानांक मा एक्स आई माइनस एम ना छेद मा एन, पाँच सौ आठ भाग्या एन एटले आवृत्ति नो सरवाळो पचास, पचास एका पचास, चलो जीरो आठ वधे पचास एका पचास, त्रीस पचास छाण त्रण सौ, वन पॉइंट सॉरी अगियार, आठ वर्षे जीरो लगते पचास एक अगियार पॉइंट छ, कितना आवशे अगियार पॉइंट टेन पॉइंट सिक्स समथिंग कंईक आवशे, एनो आंसर छे दस पॉइंट सोल, टेन पॉइंट सिक्सटीन, टेन पॉइंट सिक्सटीन। आ थई गयो मध्यस्थी सरेराश विचलन। आ दाखलामां मध्यस्थ शोधवुं अघरुं छे, फरी वार एम बराबर एल प्लस एन बाय टू माइनस कैपिटल एफ ना छेदमां स्मॉल एफ गुणिया सी, सूत्र तो एनु एज, एल एटले मध्यस्थना वर्गनी सी अधसीमा, एन बाय टू एटले संचय आवृत्तिमां जे तमे जुओ छो ते, कैपिटल एफ एटले मध्यस्थ वर्गनी जे ऊपरनो वर्ग छे एनी संचय आवृत्ति, नीचे स्मॉल एफ, स्मॉल एफ एटले मध्यस्थ वर्गनी आवृत्ति नॉट संचय आवृत्ति, गुणिया सी एटले वर्ग लंबाई। हजी एक दाखलो जोईए अने ए पछीनो जे दाखलो छे तमारे घरे होमवर्कमां करवानो, चलो जोईए दाखलो। चलो आगळ नीचे आपेला माहिती माटे, नीचे आपेली माहिती माटे मध्यस्थी सरेराश विचलन शोधो, मध्यस्थी सरेराश विचलन शोधो। एने वर्ग आप्यो छे, हूँ वर्टिकल लखू छू वर्ग अने आवृत्ति, चलो वर्ग आपेलो छे जीरो थी दस, दस थी वीस, वीस थी त्रीस, त्रीस थी चालीस, चालीस थी पचास अने पचास थी साठ। आवृत्ति आपेली छे छ आठ चौदह सोल चार बे, चलो आटली माहिती तमने आपेली छे अने मध्यस्थी सरेराश विचलन शोधवानुं छे। चलो पहला तो संचय आवृत्ति शोधवी पड़े, लखजो गुजराती में संचय आवृत्ति पछी लखजो सी एफ। संचय आवृत्ति तो के छ ना छ, छ ने आठ चौदह, चौदह ने चौदह तो के अठयावीस, ने सोल चुम्मालीस, ने चार अड़तालीस, ने बे पचास। संचय आवृत्तिनो सरवाळो थाय छे पचास, तो एन बाय टू बराबर पचास भाग्या बे बराबर पच्चीस के तेनाथी तुरंत मोटी होय ते संचय आवृत्ति धरावतो वर्ग, ते संचय आवृत्ति धरावतो वर्ग। तो बोलो पच्चीस क्या आवे छे खरा, ना पच्चीस आवी जाए छे क्या अठयावीस वाली लाइन में, हा के ना। तो आ थई गयो मध्यस्थ वर्ग। मध्यस्थ वर्ग पर थी जो मध्यस्थ शोधो हो एना माटे सूत्र एम बराबर एल प्लस एन बाय टू माइनस कैपिटल एफ छेदमा स्मॉल एफ गुणिया सी। तो चलो मध्यस्थ एम बराबर एल, एल एटले जे वर्ग छे एनी अधसीमा, तो वर्ग छे वीस थी त्रीस नी अधसीमा एटले वीस वत्ता एन बाय टू पचास भाग्या बे एटले पच्चीस माइनस कैपिटल एफ, कैपिटल एफ एटले मध्यस्थ वर्गना ऊपरना वर्गनी संचय आवृत्ति केटली आवे चौदह, तो चौदह छेदमां स्मॉल एफ एटले मध्यस्थ वर्गनी आवृत्ति केटला आवे छे चौदह, तो चौदह गुणिया दस, गुणिया दस। आपीए सादुरूप एम बराबर कैल्सियमनी जरूर पड़वानी आमां, तो वीस प्लस पच्चीसमांथी चौदह जाए तो अगियार, अगियार गुणिया दस एटले एक सौ दस भाग्या चौदह। लसा लई लो पछी भाग चलावशो तो पण चालशे, चौदह गुणिया वीस बसो ने एसी वत्ता एक सौ ने दस
भाग्या 14 तो m बराबर 280 वत्ता 110 280 ने 10 290 390 थाय 390 भाग्या 14 भाग चलाओ 14 दो 28 39 માંથી 28 જાય તો 11 110 14 7 98 14 8 112 તો 14 7 98 98 110 માંથી 12 120 ફરીવાર 14 2 28 39 માંથી 28 જાય તો 11 110 થયા 110 એટલે 14 7 98 110 માંથી 98 બાદ કરો વધે 12 પોઈન્ટ લઈ લીધો 120 14 8 112 તો 27.8 27.8 મધ્યસ્થ મળે છે 27.8 ચાલો 27.8 અવલોકન તો xi શોધવા માટે વર્ગની સરેરાશ 0 10 10 ભાગ્યા 2 એટલે 5 15 25 35 45 અને 55 5 માંથી 27.8 બાદ કરો એટલે માનાંકમાં xi માઇનસ m ચાલો 5 માંથી 27.8 બાદ કરો એટલે 22.8 22.8 કેમ કે 2 નો સરવાળો 27.8 અહીંયા તો કે 12.8 25 માંથી તો કે 22 12 2.8 35 માંથી 27.8 છે એમાં 0.2 ઉમેરો તો 28 એ પહોંચી જવાય 28 ને 7 35 એટલે 7.2 કેટલા આવશે 7.2 આગળ જાઓ 17.2 હજુ આગળ જાઓ 27.2 આ બધા જે આવ્યા એનો સરવાળો ગુણાકાર કરવાનો fi સાથે તો fi ઇન્ટુ xi માઇનસ m ચાલો લાઈન ટીક કરી દેજો એટલે ભૂલ પડવાની શક્યતા જ નહીં 22.8 નો ગુણાકાર 6 વડે કેલ્સી જોશે 22.8 ગુણ્યા 6 136.8 ચાલો 12.8 ગુણ્યા 8 102.4 14 ગુણ્યા 2.8 39.2 16 ગુણ્યા 7.2 115.2 17.2 ગુણ્યા 4 68.8 અને લાસ્ટ વન 27.2 ગુણ્યા 2 54.4 આ બધાનો સરવાળો ચલો સરવાળો તો થઈ શકે 8 ને 4 12 ને 2 14 ને 2 16 ને 8 24 ને 4 28 નો 8 વધી પડી 2 ને 6 8 ને 2 10 ને 9 19 ને 5 24 ને 8 32 ને 4 36 નો 6 વધી પડી 3 ને 3 6 ને 3 9 ને 1 10 ને 6 16 ને 5 21 નો 1 વધી પડી 2 3 4 5 5 516.8 516.8 મધ્યસ્થ થી સરેરાશ વિચલન ડેલ્ટા એમ બરાબર સિગ્મા fi માનાંકમાં xi માઇનસ m ના છેદમાં n 516.8 ભાગ્યા n આવે છે 50 516.8 ભાગ્યા 50 516.8 ભાગ્યા 50 જવાબ આવે છે 10.33 જવાબ આવે છે 10.33 એટલે આમાં પોઈન્ટવાળા દાખલામાં કેલ્સીયમમાં ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું ભૂલ પડવાની આવા દાખલામાં શક્યતા ખરી છેલ્લો દાખલો તમારે ઘરેથી કરવાનો છે પણ વર્ગ હું તમને પહેલાં લખાવી દઉં એમાં એક કરેક્શન છે હું તમને સાથે સાથે કરાવી દઉં પછી તમે કરજો વર્ગ અને આવૃત્તિ ચાલો વર્ગ આપેલો છે 16 થી 20 એકવીસથી 25 26 થી 30 31 થી 35 36 40 41 45 46 50 અને 51 55 આવૃત્તિ એણે આપેલી છે 5 6 12 14 26 12 16 9 26 12 16 અને 9 સાથે સાથે એણે એવું કીધું છે એક નોંધ કરીને કે પ્રત્યેક વર્ગની અધસીમામાંથી
प्रत्येक वर्गनी अध सीमामांथी 0.5 घटाड़ी ऊर्ध्व सीमामां 0.5 उमेरो अने आपेली माहितीने सतत आवृत्ति वितरणमां फेरवो। आ मानी लो कि आ कोईनी उम्र बतावे छे के भाई एक समाज अथवा एक गाम में 16-20 वर्षना होय एवा 5 छोकरा छे, 21-25 में एवा 6 छे, 26-30 માં હોય 12 યુવાનો છે, 46-50 માં હોય એવા 16 છે, 51-55 માં હોય એવા ડોહા 9 છે। તો આ એક આંકડો બતાવશે। હવે એમ કહું, માની લો જેના 20 વર્ષ ને 6 મહિના થયા હોય એને ક્યાં નાખવું? 20 વર્ષ અને 6 મહિના થયા હોય એને શું કરવાનું? 7 મહિના થયા હોય એને શું કરવાનું? એ તો નથી 16-20 માં, નથી 21-25 માં। તો આજે તમને આવૃત્તિ આપી છે અત્યારે સતત નથી, તો એને સતત બનાવવી પડે। સતત બનાવવી તો કઈ રીતે બનાવવી? તો ટેક્સ્ટબુકવાળા એ માહિતી આપી દીધી, એક નીચે એક નોંધ કરીને આપી દીધું કે આ માહિતીનું તમે એક કામ કરો, અધ સીમામાંથી 0.5 બાદ કરો, ઉધ્વ સીમામાં 0.5 ઉમેરી દો। પણ એ કેવી રીતે અને શું કામ ઉમેરવાના? તો હું તમને એમ કહું, કોઈ પણ વર્ગ પકડો, માની લો કે મેં 31-35 વાળો વર્ગ પકડ્યો, તો 31-35 અને આગળ જે પૂરો થાય છે ત્યાં 30, આ બેની એવરેજ લ્યો તો 30 અને 31ની, તો કે ભાઈ 30 + 31/2 61/2 30.5 કેટલા આવે છે? 30.5, હા કે ના? તો 30.5 અહીંયા તમારે લાવવા હોય તો શું કરવું પડે? તો કે ભાઈ 31માંથી 0.5 બાદ કરવા પડે અને 30માં 0.5 ઉમેરવા પડે। એટલા માટે એમ કહે છે કે આગળની જે અધ સીમા છે એમાં 0.5 બાદ કરો અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો, ઉધ્વ સીમામાં 0.5 ઉમેરો। તો અહીંયા હવે હું નવો વર્ગ એનો લખું છું, તો વર્ગ હવે તમારો બની જાય અધ સીમામાંથી 0.5 બાદ કરો એટલે 15.5, 20.5, 20.5, 25.5, 25.5, 30.5, 30.5 થી 35.5, 35.5 થી 40.5, 40.5 થી 45.5, 45.5 થી 50.5 અને 50.5 થી 55.5। આ તમારો નવો વર્ગ બન્યો, એ તમારો નવો વર્ગ। તો આના ઉપરથી સંચય આવૃત્તિ પહેલાં આપણે શોધીએ। ચાલો સંચય આવૃત્તિ 5 ના 5, 5 ને 6, 11 ને 12, 23 ને 14, 37 ને 26, 37 ને 6, તો કે ભાઈ 43, 53 ને 63, તો 63, 63 ને 12, 75 ને 16, 91 ને 9 એટલે 100, કેટલા આવે છે? 100। તો મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિનો સરવાળો જે 100 થાય છે, 100 ભાગ્યા 2 એટલે 50, 50 ક્યાં આવે છે? તો કે આ લાઈનમાં, કેમ કે ઉપરનામાં તો 37 સુધી જ જાય છે, તો મધ્યસ્થ આપણે શોધીએ। ચાલો મધ્યસ્થ એમ બરાબર સૂત્ર, એલ પ્લસ એન બાય 2 માઇનસ કેપિટલ એફ છેદમાં સ્મોલ એફ ગુણ્યા સી। એલ એટલે જે વર્ગ પસંદ કર્યો છે એની અધ સીમા, તો શું હવે આ વર્ગને ધ્યાનમાં લેવાનો? ના ભાઈ, 35.5 ને લખો, 35.5 વત્તા એન બાય 2 કેટલો આવ્યો? તો કે 100 ભાગ્યા 2 એટલે 50, માઇનસ કેપિટલ એફ એટલે મધ્યસ્થના વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 37, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? તો કે 26, તો આ 26 ગુણ્યા વર્ગ લંબાઈ, આ બેની બાદબાકી, 20.5માંથી 15.5 બાદ કરો એટલે 5 આવશે। આપો સાદુરૂપ, 35.5 + 50માંથી 37 જાય તો 13 ભાગ્યા 26 એટલે 1/2, 5 ભાગ્યા 2 એટલે 2.5, ગણી લેજો હા। તો 35.5માં 2 ઉમેરો એટલે 37, મધ્યસ્થ આવે છે 38, કેટલો આવે છે? 38। હવે આની ઓરિજિનલ વર્ગ ઉપરથી એના XI શોધી કાઢીએ। ચાલો XI, આ બેનો સરવાળો, 20 ને 15, તો કે 35 અને 0.5, 36, 36 ભાગ્યા 2 એટલે આ આવે છે 18, તો બોલો 25 ને 20, 45, 46, 46 ભાગ્યા 2 એટલે 23, 5-5નો ગેપ આવવાનો, 18 ને 5, 23 ને 5, 28 ને 5, 33 ને 5, 38 ને 5, 43 ને 5, 48 ને 5, 53, મધ્યસ્થ તમને મળી ગયો, કેટલો મળ્યો? 38, તો 38। ચાલો આગળ જઈએ, XIમાંથી બાદ કરો અને માનાંક લઈ લો, XI - M, 18, 38 એટલે 20, 23, 38, તો કે 15, 20, 28, 10, 33, 5, 38, 0, 43, 38, 5, 10 અને 15
आ બધાનો ગુણાકાર કરવાનો fi into xi minus m સાથે લાઇન ટિક કરો. ચલો 20 નો 5 સાથે ગુણાકાર 100, 15 નો 6 સાથે 90, 10 નો 12 સાથે 120, 5 નો 14 સાથે 70, 0 નો 26 સાથે 0, 5 12 તો કે 60, 10 16 160, 15 9 135. કરો બધાનો સરવાળ. 0 0 0 0 0 એટલે 5, 9 ને 2 11 ને 7 18 ને 6 24 ને 36 ને 3 36 નો 6 વધે પડી 3 4 5 6 ને 7 765. તો મધ્યસ્થ m બરાબર ડેલ્ટા ડેલ્ટા m બરાબર સિગ્મા fi માનાંકમાં xi માઈનસ m ના છેદમાં n. મૂકો ઉપર 765 ભાગ્યા 100, જવાબ આવે છે 7.65. આ સાથે આ સ્વાધ્યાય પણ પૂરું થાય છે અને મધ્યસ્થી સરેરાશ વિચલનના દાખલા પણ પૂરા. આવતીકાલે જ્યારે સ્કૂલ પર મળીએ ત્યારે આપણે થોડી ક્વેરી જે આની હશે સોલ્વ કરશું, બાકી આપણે આગળ જશું. ઓકે, થેન્ક યુ.